श्री स्वामीनारायणो विजयतेतराम सद्गुरु श्री शतानंद स्वामी विरचित सत्संगी जीवन द्वितीय प्रकरण अध्याय 32 सुव्रत मुनि कहे छे हे राजन शरद पूर्णिमा नी रात्रिए आकाश में जारे सोळे कळाए युक्त चंद्रमा नो उदय थयो त्यारे श्री स्वामीनारायण भगवाने उन्मत्त गंगाना जळथी स्नान कर्युं અને દરબારગઢની અગાસી ઉપર સુંદર સિંહાસનની સ્થાપના કરાવી તેમાં પોતાની પૂજાના બાલમુકુંદને પધરાવી શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યું અને દૂધ સાકર મિશ્રિત ઉત્તમ પૌવાનું નૈવેદ્ય ધરાવ્યું. હે રાજન, પછી ભગવાન શ્રીહરિએ ગીત તથા વાજિંત્રના ધ્વનિની સાથે શ્રી બાલમુકુંદ ભગવાનની મહા આરતી કરી. મુક્તાનંદ સ્વામી આદિ કવિસંતોએ રચેલા ભગવાન શ્રીકૃષ્ણની રાસલીલાના સુંદર પદોનું ગાયકવૃંદ પ્રેમાનંદ સ્વામી આદિ સંતો દ્વારા ગાયન કરાવ્યું. આ રીતે વીણા, મૃદંગ, તાલ, ઝાંઝ આદિ વાજિંત્રોના નાદની સાથે સંતોને સંકીર્તન કરતા કરતા રાત્રિના 3 પ્રહર વીતી ગયા. પછી ભગવાન શ્રીહરિએ બાલમુકુંદ ભગવાનને શયન કરાવ્યું ત્યારે શરદ પૂર્ણિમાના રાસોત્સવના અને ભગવાન શ્રીહરિના દર્શન કરવા પધારેલા હજારો નરનારીઓ પ્રભુને નમસ્કાર કરી પોતપોતાના નિવાસસ્થાન પ્રત્યે ગયા. હે રાજન, ભગવાન શ્રીહરિની આજ્ઞાથી પોતાના પુત્ર પરિવારે સહિત અભયરાજા પોતાના દરબારગઢમાં ગયા. પછી કેવળ સંતો જ શ્રીહરિની સમીપે બેઠા રહ્યા. સંતોના અંતરનો અતિશય પ્રેમ જોઈ અનેક ઐશ્વર્યોના નિધિ ભગવાન શ્રીહરિ તેમના પર અતિશય પ્રસન્ન થયા અને તેઓને તેમના પૂર્વજન્મ અને ઐશ્વર્યનું જ્ઞાન કરાવવાની ઈચ્છાથી પોતાના મુખકમળ ઉપર જ એક દ્રષ્ટિ કરી બેઠેલા સંતો પ્રત્યે કરુણા કરી કહેવા લાગ્યા કે હે સંતો, બ્રાહ્મણાદિ 3 વર્ણના દ્વિજાતિ કુળમાં જન્મ લેનારા તમે સર્વે મારું વચન સાંભળો. તમે સર્વે ભવ બ્રહ્મા આદિકની સમાન જગતની ઉત્પત્તિ કરવી આદિ ઐશ્વર્યને ધરનારા મરીચ્યાદિ મુનિઓ છો. હે સંતો, તમે દુર્વાસા ઋષિના શાપથી આ પૃથ્વી પર મનુષ્યના 3 વર્ણમાં પ્રગટ થયા છો. આ સમગ્ર રહસ્યનો ગુપ્ત વૃત્તાંત તમે સર્વે તમારા અંતરમાં જ જાણી રાખો. એમ કહીને ભગવાન શ્રીહરિએ પોતાના દિવ્ય સંકલ્પથી સર્વે સંતોને પોતપોતાના પૂર્વજન્મનો પરિચય કરાવ્યો ત્યારે સર્વે સંતોને તત્કાળ દિવ્યદૃષ્ટિ પ્રાપ્ત થઈ તેથી પોતપોતાના પૂર્વજન્મનું અને આત્મસ્વરૂપનું દર્શન થયું. તપશ્ચર્યા, યોગ અને સમાધિની સિદ્ધિ આદિ સકલ ઐશ્વર્ય સંપન્ન પોતાના મરીચી અત્રિ વગેરે પૂર્વરૂપના દર્શન કરી મહર્ષિઓ પરમ આનંદને પામ્યા. ભગવાન શ્રીહરિને સર્વે ઐશ્વર્ય સંપન્ન સાક્ષાત ભગવાન નારાયણ ઋષિ જાણી સર્વે સંતોના મન અતિશય પ્રસન્ન થયા અને પ્રણામ કરી ભગવાન શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યા કે હે સંતોના સ્વામી, આપની પ્રસન્નતાથી પ્રાપ્ત થયેલું આ જ્ઞાન અમોને સર્વકાળે રહે એવી અમારા અંતરની ઈચ્છા છે. હે રાજન, સંતોના વચનો સાંભળી ભગવાન શ્રીહરિ કહેવા લાગ્યા કે હે સંતો, તમે મારું વચન સાંભળો. તમો સર્વે તમારા મૂળ સ્વરૂપના જ્ઞાનની સર્વકાળે ઈચ્છા રાખો છો તે તમારા હિતમાં નથી. હે સંતો, કારણ કે અત્યારે ઘોર કળિયુગ ચાલે છે તેમાં મનુષ્યો આસુરી સંપત્તિનો આશ્રય કરી બહુ પ્રકારના પાપકર્મોને આચરી રહ્યા છે તેથી તે પાપીઓ સંતો એવા તમારો મહિમા સમજી શકે તેમ નથી અને તે પાપીઓમાંથી કોઈ તમારો દ્રોહ કરી તમને પીડશે ત્યારે પોતાનું બળ અને ઐશ્વર્યને જાણતા તમે તેને સહન કરી શકશો નહીં. સમગ્ર ઐશ્વર્યના નિધિ તમને તે સમયે દ્રોહ કરનાર દુર્જનો ઉપર ક્રોધ ઉત્પન્ન થશે ત્યારે તેના પરિણામમાં ઉત્પન્ન થયેલા ક્રોધથી સર્વે દેહધારીઓનો
આકસ્મિક વિનાશ થવો નક્કી છે. હે સંતો, જેમ પૂર્વે એકમાત્ર ઇન્દ્રના અપરાધથી દુર્વાસાનો શાપ થતા સમગ્ર ત્રિલોકીનો વિનાશ સર્જાયો હતો, તેમ તમારો અપરાધ કરનાર કોઈ એકાદ પાપી હશે, પરંતુ તેને લઈને ઘણા બધા નિરપરાધી જનોનો વિનાશ થઈ શકે છે. માટે હે સંતો, ક્ષમાશીલ ગુણવાળા તમે જો બહુજનોની પીડાજનક વિનાશમાં નિમિત્ત બનો, તો ક્રોધ કરવા માત્રથી તમારા મહાતપનો પણ વિનાશ થઈ જાય. હે સંતો, એટલા માટે જ તમને તમારા સ્વરૂપનું જ્ઞાન સર્વકાળ રહે તે ઉચિત નથી. પરંતુ ક્યારેક ક્યારેક તમે જ્યારે ધ્યાનમાં બેઠા હશો, ત્યારે મારી ઈચ્છાથી એ જ્ઞાન તમને પ્રાપ્ત થશે એ વાત નક્કી છે. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે સર્વેશ્વર ભગવાન શ્રીહરિ જ્યાં વાત કરે છે તેવામાં જ તેમના સંકલ્પથી સર્વે સંતોને પૂર્વજન્મના જ્ઞાનની તત્કાળ વિસ્મૃતિ થઈ ગઈ. તે સમયે પ્રભાતનો સમય થયો, તેથી શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્નાનાદિ નિત્ય કર્માનુષ્ઠાન કરવા પોતાના નિવાસ સ્થાને પધાર્યા, અને સર્વે સંતો પણ ઉન્મત્ત ગંગામાં સ્નાન કરવા પધાર્યા. હે રાજન, આ રીતે જેમ પિતા પોતાના બાળકનું હિત કરે, તેમ જગતપિતા ભગવાન શ્રીહરિ પોતાના સંતો ભક્તોનું સર્વ પ્રકારે હિત થાય તેમજ આદરપૂર્વક નિત્ય કરતા હતા. દયાના નિધિ ભગવાન શ્રી સહજાનંદ સ્વામી પૃથ્વી પર સમગ્ર મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવા, સંતોને વિચરણ કરવા મોકલવાની મનમાં ઈચ્છા કરી. હે રાજન, દેશાંતરમાંથી આવેલા ભક્તજનો ભગવાન શ્રીહરિને પોતપોતાને ગામ લઈ જવાની ઈચ્છાથી વારંવાર બહુ પ્રકારે તેમની પ્રાર્થના કરવા લાગ્યા. પૃથ્વી પર સર્વત્ર વિચરણ કરી ધર્મની સ્થાપના કરવા તત્પર ભગવાન શ્રીહરિ, હું તમારા ગામે ચોક્કસ આવીશ, આ પ્રમાણે સર્વે ભક્તોના ભાવને વશ થઈ પ્રતિજ્ઞા કરતા હતા. છતાં અત્યારે અભયરાજા આગળ કરેલી પ્રતિજ્ઞાનું પાલન કરતા ભગવાન શ્રીહરિ સંતમંડળની સાથે ચાતુર્માસ પર્યંત દુર્ગપુરમાં જ નિવાસ કરીને રહ્યા છે. ત્યાર પછી ભક્તિનંદન ભગવાન શ્રીહરિએ દુર્ગપુરમાં અભયરાજાના દરબારમાં પ્રબોધિની એકાદશીનો મોટો ઉત્સવ ઉજવ્યો. સંતો ભક્તોની મહાસભાના મધ્યભાગમાં સિંહાસન ઉપર વિરાજમાન થઈ અભય નૃપતિને શ્રીહરિ કહેવા લાગ્યા કે, હે રાજન, મોટા મોટા ચક્રવર્તી સમ્રાટોને પણ જેમનો યોગ દુર્લભ છે, એવા આ સમર્થ સંતોને તમને રાજી કરવાનો અવસર મળ્યો અને તમારી ઈચ્છા પ્રમાણે અમે ચાતુર્માસ સુધી તેઓને અહીં નિવાસ કરાવ્યો. હવે આ પૃથ્વી પર મુમુક્ષુ જીવોના કલ્યાણને માટે દેશ પરદેશમાં વિચરણ કરવા તેઓને હું મોકલું છું. આ પવિત્ર સંતો ભવસાગરમાં ડૂબતા જનોનો ઉદ્ધાર કરનારા છે, એટલા માટે જ મોકલું છું. ભગવાન શ્રીહરિ કહે છે, હે નિષ્પાપ અભય નૃપતિ, તેમજ દેશાંતરથી આવેલા ભક્તજનો પણ મારા આગમનની રાહ જોઈ રહેલા છે, તેથી હું પણ અત્યારે જ સૌવીર દેશ પ્રત્યે વિચરણ કરવા જઈશ. તમે તમારા પરિવારજનોની સાથે અહિંસા આદિ ધર્મ અને યમ આદિ નિયમોનું પાલન કરતા નિરંતર ભગવાન શ્રીકૃષ્ણની ભાવથી નવધા ભક્તિ કરજો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ભગવાન શ્રીહરિના ઉપરોક્ત વચનો સાંભળી પરિવારે સહિત અભયરાજા રુદન કરવા લાગ્યા અને વારંવાર ભગવાન શ્રીહરિને પ્રણામ કરી પગે લાગીને પ્રાર્થના કરવા લાગ્યા કે, હે કરુણાના સિંધુ, તમે જ એક અમારા જીવન પ્રાણ છો, અમને એકલા ગઢપુરમાં છોડીને તમે ક્યાં જશો? હે પ્રાણનાથ, તમારા જવાથી અમારા શરીરમાંથી પ્રાણ ચાલ્યા જશે. હે નાથ, જો તમને અવશ્ય દેશાંતરમાં જવું જ હોય તો અમને સર્વેને તમારી સાથે લઈ જાઓ, અથવા તો તમે જ અહીં ગઢપુરમાં રોકાઈ જાઓ. હે સંતોના સ્વામી, અમે તમારો વિરહ સહન કરી શકીએ તેમ નથી,
તેથી અમે પણ તમારી સાથે આવીશું, તેમાં કોઈ જાતનો સંશય નથી. કદાચ તમે કહેશો કે તમે અમારી સાથે આવશો તો તમારા રાજ્યનું શું થશે, તમારા દેહનિર્વાહનું કેમ કરશો? તો કહીએ છીએ કે હે ભગવાન, અમને રાજ્યની જરા પણ ચિંતા નથી, કારણ કે તે તો તમે પધાર્યા ત્યારથી તમને સમર્પણ કરી દીધું છે અને બ્રહ્માંડના સર્વ જીવ પ્રાણી માત્રનું તમે ભરણ પોષણ કરો છો. તો અમે તમારી સાથે જ્યાં ચાલીશું ત્યાં અન્નજળ તમે આપવાના જ છો, તેમાં કોઈ સંશય નથી. હે રાજન, પરિવારે સહિત અભયરાજાનું આવા પ્રકારનું નિષ્કપટ વચન સાંભળી તેની ભક્તિને વશ થઈ પ્રસન્ન થયેલા ભગવાન શ્રીહરિ કહેવા લાગ્યા કે હે અભય નૃપતિ, તમે ચિંતા ન કરો, તમારા એકાંતિક ધર્મથી પ્રસન્ન થયેલા મને તમે વશ કરી લીધો છે તે તમે નક્કી જાણો. હે અભય રાજા, હવેથી હું આ દુર્ગપુરમાં નિરંતર નિવાસ કરીને રહીશ, તેમાં કોઈ સંદેહ રાખશો નહીં. કોઈક સમયે દેશાંતરોમાં રહેતા ભક્તજનોને રાજી કરવા માટે જરૂર ત્યાં જઈ તેમને રાજી કરી ફરી પાછો અહીં જ પધારીશ. હે રાજન, મારી આજ્ઞાથી આ સમગ્ર રાજ્યનો કારભાર તમે સંભાળો, કારણ કે હું અહીં જ રોકાઈશ, તેથી સર્વે ઋષિઓ અર્થાત સંતો ભક્તો મારા દર્શન કરવા દેશ વિદેશમાં વિચરણ કરી ફરી ફરીને અહીં પધારશે. તેથી સંતો ભક્તોની સેવામાં ઉપયોગી આ રાજ્યનો મારી આજ્ઞાથી વ્યવહાર તમે સંભાળો. હે અભય રાજા, તમારી અને તમારા પરિવારજનોની નિર્દંભ નિષ્કામ ભક્તિથી હું અત્યંત વશ થયો છું, આ મારું વચન સત્ય માનો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ભક્તપતિ ભગવાન શ્રીહરિની પાસેથી આ પ્રમાણેનું વરદાન પ્રાપ્ત થયું, તેથી પરિવારે સહિત અભય રાજા અતિશય આનંદ પામ્યા. ઉદાર કીર્તિવાળા અને ભક્તજનોને સદાય સુખ આપનારા શ્રી સ્વામિનારાયણ ભગવાન અભય રાજાના રાજદરબારમાં સુખપૂર્વક નિવાસ કરીને રહેવા લાગ્યા. પોતાના ભક્તજનોના મનોરથ પૂર્ણ કરવામાં સમર્થ ભગવાન શ્રીહરિએ અભય રાજાના રાજદરબારમાં રમણીય મંદિરમાં શ્રી રાધિકાએ સહિત ભગવાન શ્રી વાસુદેવની શાસ્ત્રવિધિ અનુસાર સ્થાપના કરી. આ પ્રતિષ્ઠા વિધિમાં મોટો ઉત્સવ ઉજવ્યો. હે રાજન, અભય રાજાએ તે વાસુદેવ નારાયણની યથાયોગ્ય પ્રતિદિન સેવા પૂજા થાય તે માટે સ્વભાવથી સરળ એવા ભગવદ્ ભક્ત શ્રી બેચર વિપ્રની આજીવિકા આપી પૂજારી તરીકેની નિયુક્તિ કરી. બ્રાહ્મણ શ્રેષ્ઠ બેચર વિપ્ર પણ શ્રી વાસુદેવ નારાયણ ભગવાનની સમયને અનુસારે પાંચે વખત સ્નેહપૂર્વક સેવા પૂજા કરવા લાગ્યા. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં અભય પરિવારના નિષ્કામ પ્રેમને વશ થઈ ભગવાને કાયમ માટે દુર્ગપુરમાં રહેવાની પ્રતિજ્ઞા કરી એ નામે 32મો અધ્યાય પૂર્ણ થયો.